नमस्कार विद्यार्थी मित्रों, मारी YouTube चैनल विद्यादीप मां आप सबनो हार्दिक स्वागत छे। मित्रों, आजना वीडियो नी अंदर आपणे धोरण 8 मो विषय छे संस्कृत, तेमा बीजा सेमेस्टर नो 7मो पाठ। आ पाठ नो नाम छे सुभाषितानी। आ पाठ ना गला स्वाध्याय पोथी ना प्रश्नो अने तेना जवाबो विषे आजे आपणे आ वीडियो नी अंदर माहिती मेळवीशुं। विद्यार्थी मित्रों, जो तमे मारी चेनल मां नवा होय तो मारी चेनल ने जरूर थी सब्सक्राइब करो, वीडियो लाइक करो, शेयर करो अने बेल नोटिफिकेशन आइकॉन ऑन करो, जेथी आगळना दरेक नवा वीडियो नी नोटिफिकेशन तमारा मोबाइल नी स्क्रीन पर मळी शके। तो चालो विद्यार्थी मित्रों शुरू करिए। धोरण 8मो विषय छे संस्कृत, तेमा गला स्वाध्याय पोथी मां 7मो पाठ सुभाषितानी। संस्कृत साहित्य मां सुभाषितो नुं आगवुं स्थान छे। सुभाषितो आपणने नीति अने व्यवहार नुं ज्ञान आपे छे। जीवन मां आवती संख्याबंध समस्याઓમાં સુભાષિતો આપણને સાચું માર્ગદર્શન આપે છે। આ પાઠના 7 સુભાષિતો દ્વારા નીચેના વિચારો રજૂ થયા છે। આ 7 વિચારો છે જે તમારે વાંચી લેવાના છે। પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। પહેલો પ્રશ્ન છે, કેસામ વિભૂતયઃ પરોપકારાયઃ સંતિ, તો જવાબમાં આવશે ઓપ્શન બી, સત્પુરુષાણામ। બીજો પ્રશ્ન છે, વૃક્ષે કે નિકુંજતિ, તો જવાબમાં આવશે ઓપ્શન સી, વિહગાહ। ત્રીજો પ્રશ્ન, મિત્રાણિ રિપવઃ ચ કે ન કારણે ન જયંતે, તો જવાબમાં આવશે ઓપ્શન સી, વ્યવહારેણ। ચોથો પ્રશ્ન, સજ્જનામ પ્રાણાંતે અપિ કિમ ન ભવંતિ, જવાબમાં ઓપ્શન ડી, પ્રકૃતિ વિકૃતિ। પાંચમો પ્રશ્ન, તાપઃ કેન નિર્વાયતે, વૃક્ષેણ। છઠ્ઠો પ્રશ્ન છે, વૃક્ષાય કિમ દિયતિ, જવાબમાં આવશે ઓપ્શન બી, જલમ। સાતમો પ્રશ્ન છે, કસ્ય પ્રસરઃ મહાન વર્તતે, જવાબમાં ઓપ્શન સી, વૃક્ષસ્ય। આઠમો પ્રશ્ન છે, નદ્યઃ સ્વયમેવ કિમ ન પીબંતિ, જવાબમાં ઓપ્શન એ, અંભઃ। નવમો પ્રશ્ન છે, પુનરપી પુનઃ ધૃષ્ટમ ચંદનમ ક્રિદુસમ ભવંતિ, જવાબમાં ઓપ્શન સી, ચારુ ગંધ। દસમો પ્રશ્ન છે, મિત્રો અને શત્રુઓ સાથી બને છે વ્યવહારથી। અગિયારમો પ્રશ્ન, કેવું વૃક્ષ શોભે છે, તો કે પક્ષીઓથી છવાયેલું। બારમી ખાલી જગ્યા છે તેમાં આવશે પ્રકૃતિ। તેરમો પ્રશ્ન, કાંચનમ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ કહ અસ્તિ, કાંચનમ શબ્દનો પર્યાય શબ્દ સમાનાર્થી શબ્દ સુવર્ણમ થશે। ચૌદમો પ્રશ્ન છે, મિત્રમ ઇતિ શબ્દસ્ય વિરુદ્ધાર્થક શબ્દ રિપુહ। ત્યાર પછી 15મી ખાલી જગ્યામાં આવશે ફલાની। 16મો પ્રશ્ન છે, અધોદતેભ્યમ નામ રૂપેભ્યઃ ચતુર્થી વિભક્તિ એકવચનસ્ય રૂપમ કિમ અસ્તિ, ઓપ્શન બી, વૃક્ષાય। ત્યાર પછી 17મો પ્રશ્ન, અધોદતેભ્યઃ ધાતુ રૂપેભ્યઃ વર્તમાનકાલ અન્ય પુરુષ એકવચનસ્ય રૂપમ કિમ અસ્તિ, ઓપ્શન સી, જવાબમાં જાયતે। ત્યાર પછી બીજો પ્રશ્ન, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પેલી ખાલી જગ્યામાં આવશે અન્નમ, બીજી ખાલી જગ્યામાં જલમ, ત્રીજી ખાલી જગ્યામાં ફલાની, ચોથી ખાલી જગ્યામાં પુષ્પમ અને પાંચમી ખાલી જગ્યામાં આવશે મધુ। ત્યાર પછી આ પાંચેય વાક્યો બની ગયા, એ વાક્યો તમારે નીચે જોઈને સુંદર અક્ષરે લખી લેવાના છે। ત્રીજો પ્રશ્ન છે, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। પહેલું વાક્ય છે, વૃક્ષો વડે તાપ કે ગરમી ઓછી થાય છે, આ વાક્ય સાચું છે। બીજું વાક્ય છે, સૌ આપણા મિત્રો છે માટે કોઈ ચિંતાની જરૂર નથી, આ વાક્ય ખોટું છે। ત્રીજું વાક્ય, મિત્રો અને શત્રુઓ આપણા વ્યવહારથી થાય છે, તો આ વાક્ય સાચું છે। ચોથું છે, વાદળા પોતે વરસાવેલું પાણી જ પીએ છે, આ વાક્ય સાચું છે। પાંચમું વાક્ય, ગંગા યમુના સિંધુ ગોદાવરી અને નર્મદા જ મુખ્ય નદીઓ છે, આ વાક્ય સાચું। છઠ્ઠું વાક્ય, ફરી ફરીને તપાવેલું સોનું સુંદર રંગનું થાય છે, આ વાક્ય સાચું છે। પ્રશ્ન નંબર 4, સંધિ છોડો। વિદ્યાર્થી મિત્રો, અહીં જે શબ્દો આપેલા છે તેની આપણે સંધિ છોડવાની છે। પહેલો શબ્દ છે ધ્યોનસી, તો ધન્ય વત્તા અસી। બીજો શબ્દ, કસ્યચિત મિત્રમ, તો કસ્યચિત વત્તા મિત્રમ, સ્વયમેવ, તો સ્વયં વત્તા એવ, પુનર્પી પુનઃ વત્તા અપી। ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, સંધિ કરો, તેમાં પેલું છે રિપવઃ વત્તા તથા રિપવસ્થા, બીજું છે પુનઃ વત્તા ચંદનમ પુનઃ ચંદનમ, ન વત્તા અંભ નાંભ,
चौवत्ता इक्षु दंडम तो चैवक्षु दंडम शब्द बन से न वत्ता अदंती तो शब्द बन से नदंती। त्यार पछी प्रश्न नंबर छ, नीचेना धातुओं ने उदाहरण में बताव्या प्रमाणे लखो। उदाहरण में आपेलू छे पत, तो आपणे शब्द बनाव्यो छे पतनथी, ए रीते आपणे शब्दो बनावाना छे। पा अथवा तो के पीप तो पीबनथी, खाद तो खादनथी, गर्ज गर्जनथी, वद वदनथी, लिख लिखनथी, पश्य पश्यन्ति, पठ पठन्ति अने नम तो नमन्ति। त्यार पछी सातमो प्रश्न, नीचेना संस्कृत शब्दोना साचा अर्थ तेनी सामे आपेला विकल्पोमांथी शोधीने लखो। भाती तो तेनो अर्थ थशे शोभे छे, अंबह तो जळ, वारीवाह तो वादळ, दृष्टम तो घसेलू, इक्षुदंडम तो शेरडीनो साठो, भूतलह पृथ्वी, विभूतिहि तो समृद्धि। आठमो प्रश्न, नीचेना संस्कृत शब्दोना साचा समानार्थी शब्दो तेनी सामे आपेला विकल्पोमांथी शोधीने लखो। कांचम तो तेनो समानार्थी शब्द थशे सुवर्णम, वारीवाह तो अंबोदह, कपिहि तो तेनो समान शब्द वानरह, तापह तो निदाधह अने वृक्षह तो तेनो समान शब्द पादपह। त्यार पछी नवमो प्रश्न, नीचेना संस्कृत शब्दोना साचा विरोधार्थी शब्दो तेनी सामे आपेला बॉक्समांथी शोधीने आपणे लखवाना छे। मित्रम तो तेनो विरोधी शब्द रिपुह, परह तो स्वह, परहस्तेसु तो स्वहस्तेसु, महान तो तेनो विरोधी शब्द लघुः। दसमो प्रश्न, नीचेना शब्द रूपो ओळखी लखो, ओळखीने लखो। तेमा पेलू छे वृक्षण, तृतीया विभक्ति एकवचन, वृक्षात प्रथम विभक्ति एकवचन। त्यार पछी वृक्षे, पुस्तकेसु अने विद्या ई शब्द रूपो छे ते ओळखीने अहीं मे लख्या छे, जे तमारे आ प्रमाणे लखी लेवाना छे। त्यार पछी अग्यारमो प्रश्न, नीचेना दरेक प्रश्ननो उत्तर संस्कृतमां लखो। पेलो प्रश्न छे, कीदृशी विद्या कार्यकाले उपयुक्त न भवन्ति, तो जवाबमां आवशे पुस्तकेषु स्थिता विद्या कार्यकाये कार्यकाले उपयुक्त न भवन्ति। बीजो प्रश्न, कस्य विभूतयः परोपकारायः सन्ति, जवाब सत्पुरुषस्य विभूतयः परोपकारायः सन्ति। त्रीजो प्रश्न छे, पञ्चानां नदीनां नामानि लिखतु, जवाब पञ्चानां नदीनां नामानि यमुना गंगा गोदावरी नर्मदा सरस्वती। चौथो प्रश्न, प्राणान्ते अपि सज्जनानां किं विकृतं न भवन्ति, प्राणान्ते अपि सज्जनानां प्रकृति विकृतं न भवन्ति। छठो पांचमो प्रश्न छे, कृदुसं धनं कार्यकाले उपयुक्तं न भवन्ति, जवाब परहस्तेषु गतं यत धनं तत् कार्यकाले उपयुक्तं न भवति। छठो प्रश्न, कपिः वृक्षं किं करोति, अथवा तो आवो पण प्रश्न पूछाय, कः वृक्ष धुनयते, तो जवाब कपिः वृक्षं धुनयते। बारमो प्रश्न छे, नीचेना दरेक प्रश्ननो उत्तर गुजरातीमां लखो। पेलो प्रश्न छे, धरती पर वृक्ष केवू छे, तो तेना जवाबमां आवशे धरती पर वृक्ष धन्य छे। बीजो प्रश्न, वादळો શું ખાતા નથી, વાદળો ખરેખર પોતે ઉગાડેલું અનાજ ખાતા નથી। ત્રીજો પ્રશ્ન છે, ફરી ફરીને કાપેલો શેરડીનો સાઠો કેવો થાય છે, જવાબ ફરી ફરીને કાપેલો શેરડીનો સાઠો સ્વાદિષ્ટ હોય છે। ચોથો પ્રશ્ન છે, ફરી ફરીને તપાવેલું સુવર્ણ કેવું થાય છે, તો તેના જવાબમાં આવશે ફરી ફરીને તપાવેલું સુવર્ણ કમનીય રંગનું થાય છે। પાંચમો પ્રશ્ન, પાંદડાઓ ક્યાંથી પડે છે, પાંદડાઓ વૃક્ષ પરથી પડે છે। છઠ્ઠો પ્રશ્ન છે, ઉત્તમ મનુષ્યની પ્રકૃતિને સમજાવવા કોનું કોનું ઉદાહરણ આપે છે, તો ઉત્તમ મનુષ્યની પ્રકૃતિને સમજાવવા ચંદન શેરડી સુવર્ણનું ઉદાહરણ આપે છે। ત્યાર પછી તેરમો પ્રશ્ન છે, નીચેના શ્લોકોના ગુજરાતીમાં અનુવાદ કરો વિદ્યાર્થી મિત્રો। પેલો શ્લોક છે તેનો આપણે ગુજરાતીમાં અનુવાદ એટલે કે ભાષાંતર કરીએ। ફળોથી ભરપૂર વૃક્ષ શોભે છે, વાંદરો વૃક્ષને હલાવે છે, વૃક્ષ વડે ગરમી રોકાય છે, વૃક્ષને પાણી અપાય છે, વૃક્ષ પરથી પાંદડા પડે છે, વૃક્ષ પર પંખીઓ કલરવ કરે છે, હે વૃક્ષ ધરતી પર તું ધન્ય છે। ત્યાર પછી આ બીજો શ્લોક આપેલો છે તેનું આપણે ગુજરાતી કરીએ કે, કોઈ કોઈનો મિત્ર નથી, કોઈ કોઈનો શત્રુ નથી, માણસોના વ્યવહાર વડે મિત્રો અને શત્રુઓ થાય છે। ત્યાર પછી આ ત્રીજો શ્લોક છે,
તેનું આપણે ગુજરાતીમાં અનુવાદ કરીએ। વારંવાર ઘસવા છતાં વારંવાર ઘસાવા છતાં ચંદન મધુર સુગંધવાળું હોય છે। ફરી ફરીને કાપવા છતાં તે શેરડીનો સાઠો સ્વાદિષ્ટ હોય છે। ફરી ફરીને તપાવવા છતાં સુવર્ણ કમનીય રંગનું થાય છે। પ્રાણ ત્યાગવાનો સમય આવે તો પણ શ્રેષ્ઠ પુરુષોના સ્વભાવમાં કોઈ પણ વિકાર થતો નથી। ત્યાર પછી પ્રશ્ન નંબર 14, નીચેના શ્લોકોની પૂર્તિ કરો। વિદ્યાર્થી મિત્રો, અહીં જે બે શ્લોક આપેલા છે તે આપણે પૂર્ણ કરીએ। તો ચાલો જોઈએ પહેલો શ્લોક। પુસ્તકેસુ હિ યા વિદ્યા પરહસ્તેસુ યદ ધનમ કાર્યકાલે સમુત્પને ન સા વિદ્યા ન તદ ધનમ। ત્યાર પછી બીજો શ્લોક જોઈએ। પીબંતિ નદ્ય સ્વયમેવ નાંભઃ સ્વયં ન ખાદંતિ ફલાનિ વૃક્ષા નાદંતિ સસ્યમ ખલુ વારિવાહા પરોપકારાય સતામ વિભૂતયઃ। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 8મો વિષય છે સંસ્કૃત, તેમાં બીજા સેમેસ્ટરનો 7મો પાઠ સુભાષિતાની આ પાઠના ગાલા સ્વાધ્યાય પોથીના પ્રશ્નો અને જવાબો પૂરા કરીએ છીએ। આગળના પાઠના ગાલા સ્વાધ્યાય પોથીના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 8ની અંદર। ત્યાં સુધી આવજો।